નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે આપણે વિષય ભણીશું વિજ્ઞાન. એની અંદર પ્રકરણ 2 છે. પ્રકરણનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લેક્ચર 25 ભણીશું. લેક્ચર 25 નો ટોપિક છે કેટલાક કુદરતી એસિડ. ઓકે, એટલે કુદરતમાંથી પણ આપણને એસિડ મળી આવે છે. એવા કેટલાક કુદરતી સ્ત્રોત આપેલા છે. કુદરતી સ્ત્રોતના અહીં નામ આપેલા છે, એમાંથી આપણને શું મળે છે? એસિડ મળે છે. પરંતુ એસિડ કોઈ એક પ્રકારના હોતા નથી. એસિડ હોય છે, પરંતુ એ બધા કેવા હોય છે? જુદા જુદા પ્રકારના હોય છે. જેમ કે વિનેગર, તો જોઈએ આ બધાની અંદર જુદા જુદા એસિડ હોય છે. એની અંદર વિનેગરની અંદર કયો એસિડ હોય છે? તો વિનેગરની અંદર એસિટિક એસિડ હોય છે. ઓકે, ચલો સંતરુ. સંતરુ એટલે કે જે લીંબુ જેવું હોય છે, પરંતુ એની સાઈઝ કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે સંતરુ એની અંદર કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. ઓકે, ચલો આમલીની વાત કરીએ, તો આમલીની અંદર કયો એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ. ચલો ટામેટો, આપણે જે રોજિંદા જીવનમાં ખાઈએ છીએ ટામેટો, એ પણ કેવું લાગે છે? ખાટું. તેની અંદર કયો એસિડ હોય છે? તો ઓક્ઝેલિક એસિડ. ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ. ચલો ખાટું દૂધ, ખાટું દૂધ એટલે કે દહીં. દહીંની અંદર કયો એસિડ હોય છે? તો લેક્ટિક એસિડ. ચલો લીંબુ, લીંબુની અંદર અહીંયા જે સંતરું આપેલું છે એની અંદર સાઇટ્રિક એસિડ, એવી જ રીતે લીંબુની અંદર પણ કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. ચલો કિડનીનો ડંખ, આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જ્યારે મધમાખી કરડે ત્યારે એના ઉપચારમાં પીએચ કેવી રીતે કાર્ય કરે છે. તો મધમાખીના ડંખની અંદર અથવા કિડનીના ડંખની અંદર પણ કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. ચલો કોવચનો ડંખ, ઓકે, એની અંદર જ આપણે જોયું હતું કે કોવચના ડંખની અંદર કયો એસિડ મુક્ત કરે છે? તો એ પણ છે મિથેનોઇક એસિડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે આ બધા ખાટા પદાર્થો છે. બધા ખાટા પદાર્થોની અંદર એસિડ રહેલો હોય છે, એ તમને ખ્યાલ જ છે. પરંતુ એ બધા એસિડ કેવા હોય છે? એક સમાન હોતા નથી. બધા એસિડ કેવા હોય છે? જુદા જુદા હોય છે. જો કે એમના રાસાયણિક ગુણધર્મો તો સમાન જ હોય છે, પરંતુ જે એસિડ હોય છે એ જુદા જુદા એસિડ રહેલા હોય છે. એટલે કે વિનેગરની અંદર એસિટિક એસિડ, સંતરુની અંદર સાઇટ્રિક એસિડ, આમલીમાં ટાર્ટ્રિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, ખાટું દૂધ એટલે કે દહીં, દહીંની અંદર લેક્ટિક એસિડ, લીંબુમાં સાઇટ્રિક એસિડ, કિડનીનો ડંખ મિથેનોઇક એસિડ, અને કવચનો ડંખ એની અંદર પણ મિથેનોઇક એસિડ રહેલો હોય છે. એટલે કે કુદરતી રીતે પણ આપણને કેટલાય એસિડ મળી રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે આ ટોપિકમાંથી તમને કદાચ કુદરતી સ્ત્રોતનું કોઈક નામ આપેલું હોય, કે જેમ કે ખાટું દૂધ, તેમાં કયો એસિડ રહેલો હોય છે? તો લેક્ટિક એસિડ. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. આમલીમાં કયો એસિડ રહેલો હોય છે? તો ટાર્ટ્રિક એસિડ. ધારો કે એવું પૂછે કે ટામેટામાં કયો એસિડ છે? તો ઓક્ઝેલિક એસિડ. ઓકે, એટલે આવી રીતે ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો ટોપિકની અંદર? હવે આગળ જોઈએ. ચોપડીની અંદર કેટલાક પ્રશ્નો સોલ્વ કરવાના આપેલા હોય છે.
એની અંદર પેજ નંબર 28 ઉપર પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોની ટોટલ 4 સંખ્યા છે. એ 4 પ્રશ્નો આ જે ટોપિક એ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. ઓકે, તો ચલો એ પ્રશ્નો આજે આપણે સોલ્વ કરીએ. ચલો પ્રશ્ન 1 છે. ચલો જોઈએ પ્રશ્ન 1 શું છે. તમારી પાસે બે દ્રાવણો A અને B છે. ઓકે, બે દ્રાવણ છે. દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? ઓકે, એક પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા સામાં વધારે છે, એ અથવા બીમાં. અને બીજો પ્રશ્ન છે કે આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે? ઓકે, તો ધ્યાન આપો, અહીં બે દ્રાવણ છે A અને B. ઓકે, દ્રાવણ A ની pH કેટલી છે? 6. દ્રાવણ B ની pH કેટલી છે? 8. ઓકે, તો પહેલા તો આપણે નક્કી કરી દઈએ કે કયું એસિડિક છે અને કયું બેઝિક છે. ઓકે, તો ચલો 6 7 થી ઓછા હોય તેને શું કહેવાય? એસિડિક. એટલે એ વાળું દ્રાવણ કેવું છે? એસિડિક. ચલો બી ની પીએચ કેટલી છે? 8. એટલે એનો મતલબ એમ કે આ દ્રાવણ કેવું છે? બેઝિક. કારણ કે 7 થી વધે તો એનો સ્વભાવ કેવો થાય? બેઝિક. ઓકે, એટલે 6 વાળું દ્રાવણ એટલે કે એ એસિડિક છે અને બી બેઝિક છે. ચલો એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ચલો આગળ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે તો આ બંનેમાંથી કયામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? તો જુઓ, હાઇડ્રોજન આયન સામાં રહેલો હોય છે એસિડમાં. ઓકે, તો આ બંનેમાંથી એસિડિક દ્રાવણ કયું છે? તો એ. એ જે છે એસિડિક દ્રાવણ છે તો સામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે? એ ની અંદર. ઓકે, એટલે એ ની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે જવાબ થશે એ એસિડિક, બી બેઝિક, અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા એની અંદર વધારે હશે. ઓકે, ચલો બીજો જોઈએ પ્રશ્ન. H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર સી અસર થાય છે. તમને ખ્યાલ જ છે કે જો H+ આયનની સાંદ્રતા વધારે તો એસિડિક, અને S+ આયનની સાંદ્રતા ઓછી તો એ દ્રાવણ બેઝિક. ઓકે, એટલે H+ આયનની સાંદ્રતા વધારે તો એ દ્રાવણ કેવું હશે? એસિડિક. અને જો H+ આયનની સાંદ્રતા ઓછી તો એ દ્રાવણ કેવું હશે? બેઝિક. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો પ્રશ્ન 3. શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? બેઝિક દ્રાવણ આપણે જે ચાર્ટ દોર્યું તો 0 થી 14 સુધી, તેની અંદર H+ ધીરે ધીરે શું થતું હતું? આવી રીતે હતું. 0 થી 14 એની અંદર H+ આવી રીતે, આપ જે ભાગ છે આ બધું ભાગ એ શું હતું? H+. એટલે અહીંયા 7 આ રહ્યો બેઝિક ભાગ. એટલે બેઝિક ની અંદર પણ H+ રહેલો છે. નીચે શું હતું? OH. OH માઇનસ હતું. એટલે શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? તો હા, H+ ધરાવે છે. જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? ઓકે, જો H+ ધરાવતા હોય તો એસિડિક હોવા જોઈએ ને, તો બેઝિક કેમ કહો છો? કારણ કે એની અંદર OH- નું પ્રમાણ વધારે છે H+ ની સરખામણીમાં. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? તો જવાબ આવશે હા. જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? ઓકે, એટલે પહેલા જવાબ લખી દઈએ. હા, બેઝિક ધરાવે છે એટલે કે દ્રાવણો શું હોય છે? H+ આયનો ધરાવે છે. જો હા તો તે શા માટે બેઝિક હોય છે? કારણ કે એની અંદર OH- નું પ્રમાણ કેવું હોય છે? વધુ. એટલે OH- વધુ હોવાથી એ દ્રાવણ કેવા હોય છે? બેઝિક હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો ક્વેશ્ચન 4. આ ક્વેશ્ચન પર આપણે
જમીનની પીએચ ની મહત્વમાં આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરાયો તો તેમ છતાં ફરી જોઈ લો. તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઈમ એટલે કે ફોડેલો ચૂનો અથવા ચાકનો ઉપયોગ કરશે? ઓકે, પહેલા તો એ સમજી લો કે કોઈ ખેડૂત છે એની ખેતરની અંદર ક્વિક લાઈમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝિક પદાર્થ છે, અથવા ચાક એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, આ બધાનો કઈ પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે? તો પહેલા તો આ સમજી લો આ બધા કેવા છે, બેઝિક પદાર્થો છે. લેની જમીન એસિડિક વધારે થઈ ગયું હોય તો જ આ બેઝિક પદાર્થોનો ઉપયોગ તટસ્થીકરણ કરવા માટે કરે છે. માટે કઈ પરિસ્થિતિમાં? તો એની જમીન કેવી હશે, ખેડૂતની જમીન એસિડિક. ઓકે, એટલે એસિડિક પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઈમ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચાક ઉમેરશે, જેથી તટસ્થીકરણની પ્રક્રિયા દ્વારા તે એસિડિક અને બેઝનું શું કરશે, તટસ્થીકરણ કરશે અને જે છોડ હશે તંદુરસ્ત વિકાસ પામશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો લેક્ચર 25 ની અંદર? એટલે આ બધા કુદરતી સ્ત્રોત, એની અંદર એસિડ, જુદા જુદા એસિડ રહેલા છે અને પેજ નંબર 28 ઉપર કેટલાક પ્રશ્નો આપેલા હતા એ આજે આપણે સોલ્વ કરે. ઓકે, હવે લેક્ચર 26 ની અંદર આપણે ક્ષાર વિશે ભણીશું.